नमस्कार मित्रों, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 અને 10 બંને માટે અગત્યનો, ગણિત માટે અગત્યનો એક મુદ્દો જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણો. ધોરણ 9 માટે પ્રકરણ 4 અને ધોરણ 10 માટે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો, એનો આવશે ભાગ નંબર 2. ભાગ 1 ની અંદર द्विचल सुरेख समीकरण ની ઓળખ કરી અને द्विचल सुरेख समीकरण નું પ્રમાણિત સ્વરૂપ ax/by/c=0 એ લખ્યો. પછી द्विचल सुरेख समीकरण કોને કહેવાય, કોને ન કહેવાય એની ચર્ચા કરી ગયા. આપણે ફટાફટ 2-3 મિનિટમાં એનું પુનરાવર્તન કરી લઈએ. द्विचल सुरेख समीकरण છે કે નથી તે જણાવો. ચલો મિત્રો, 2x+3y - 7. तो मित्रों, जो चल x बनने चल लिए के घात छे, जेथी आ द्विचल सुरेख समीकरण छे. अनी बात करिए तो 2 चल x अने y बनने चल लिए एक एक घात अने एक एक घात होवा थी द्विचल सुरेख समीकरण छे. अमा जो वर्गमूल मां 3x+2=0. मित्रों, आनी अंदर y चल नथी, y चल नथी, तो पण શું થયું? આપણે વાત કરી છે કે પ્રત્યેક એકચલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે, જેથી એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. 7y - π = 0. તો મિત્રો, આની અંદર y ચલ છે પણ x ચલ નથી, છતાં પણ આ સમીકરણ એ દ્વિચલ સુરેખ સમીકરણ છે, કારણ કે એકચલ સમીકરણને द्विचल सुरेख समीकरण कहेवाय. मित्रों, आनी बात करिए तो चल x छे, चल y छे, बन्ने नी घात 1-1 छे, परंतु अहीं x अने y बन्ने भेगा होवाथी अहीं 1 घात 1 એટલે 2 घात થશે, જેથી द्विचल सुरेख समीकरण નથી. આની અંદર જો x ના છેદમાં 2, y ના છેદમાં 3 ઓછા 4 બરાબર 0. तो मित्रों, आज ये समीकरण छे, ये समीकरण पर द्विचल सुरेख समीकरण छे, कारण कि x ની 1 घात, y ની પણ 1 घात. ओके, अनी बात करिए तो 2 ના છેદમાં x વત્તા 3 ના છેદમાં y ઓછા 4 બરાબર 0. મિત્રો, અહીં તમને એમ થાય કે x ની 1 घात છે, y ની 1 घात છે, પરંતુ એવું નથી મિત્રો. અહીં x નીચે છે અને નીચેથી x ને ઉપર લઈ જાઓ તો x ની -1 ઘાત થાય, વત્તા 3 y ની -1 ઘાત થાય, જેથી માઈનસ ઘાત હોવાથી દ્વિચલ સુરેખ સમીકરણ નથી એમ કહી શકાય. મિત્રો, આપણે એક એક્ઝામ્પલ આવું લખીએ કે 2√x + 3√y. શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? તો કે અહીં તમે જુઓ કે 2√x એટલે x ની 1/3 ઘાત થાય, અને x ની 1/3 ઘાત એ જ રીતે y ની પણ 1/3 ઘાત, જેથી દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ઓકે મિત્રો, તો ફરીથી આપણે એનું એક વખત પુનરાવર્તન કરી લીધું. ચલો મિત્રો, હવે આપણે આના માટે અગત્યના 1 માર્કના કેટલા પ્રશ્નોની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, હવે આપણે અગાઉના એક પ્રશ્નની ચર્ચા કરીએ, જે 1 માર્કના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો છે. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને ax/b/c = 0 એટલે કે પ્રમાણિત સ્વરૂપ, બરાબર, પ્રમાણિત સ્વરૂપ, અને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax/by/c = 0 એટલે કે પ્રમાણિત સ્વરૂપ તરીકે દર્શાવો. દરેક કિસ્સામાં a b c ની કિંમત શોધો. મિત્રો, થોડી ઘણી વાત આપણે અગાઉના ભાગ 1 ની અંદર પણ કરી ગયા છે, છતાં ફરી એક વખત આપણે એને જોઈ લઈએ. ચાલો, સમીકરણ આપેલા છે આપણને આ બધા, એનું ax/by/c = 0. આનો અર્થ મિત્રો કે x વાળું પદ, y વાળું પદ, અચળ પદ, બધા સમીકરણની
આ બાજુ જોઈએ ડાબી બાજુએ અને બરાબરની બાજુએ 0 જે પદ ન હોય તેનો સહગુણક શૂન્ય મૂકીને આપણે આ સ્વરૂપમાં ફેરવવાનું છે ચલો મિત્રો પહેલું છે કે 2x તો x વાળું પદ છે 5y y વાળું પણ છે અચળ પદ પણ છે અને બરાબર 0 છે એનો અર્થ કે x y અને અચળ પદ બધું બરાબરની આ બાજુ છે બરાબર એટલે બેઠું જ આવશે 2x વત્તા 5y ઓછા 7 બરાબર 0 ચલો મિત્રો a b c ની કિંમત શોધો તો આપણને ખ્યાલ છે કે x નો સહગુણક a a ની કિંમત a થાય y નો સહગુણક b અને અચળ પદ ની કિંમત c થશે ઓકે મિત્રો એટલે આ a બરાબર 2 b બરાબર 5 અને અચળ પદ c બરાબર માઈનસ થી નો હોવાથી માઈનસ 7 ચલો મિત્રો આની વાત કરીએ બીજું 3x માઈનસ 4y બરાબર 2.312 હવે મિત્રો તમે જુઓ કે 3x માઈનસ 4y બરાબર 2.312 છે x વાળું પદ બરાબરની આ બાજુ જ છે y વાળું પદ પણ આ બાજુ છે પણ અચળ પદ બરાબરની તે બાજુ છે જમણી બાજુએ એને ડાબી બાજુએ લઈ આવો એટલે 3x માઈનસ 4y અને એમ લાવો તો શું થશે માઈનસ 2.312 બરાબર 0 થશે એટલે મિત્રો અહીં આપણે જો જોઈએ તો આ પ્રમાણિત સ્વરૂપ અથવા ax by c 0 સ્વરૂપ ત્યાં થઈ ગયું ઓકે મિત્રો હવે જો સરખાવીએ તો આ a છે આ b અને આ અચળ પદ એટલે a બરાબર 3 b બરાબર માઈનસ 4 અને c બરાબર માઈનસ 2.312 ઓકે મિત્રો તો ચાલો મિત્રો હવે આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ ચાલો મિત્રો હવે આ જે છે ત્રીજું કે x માઈનસ y ના છેદમાં 7 ઓછા 5 બરાબર 0 મિત્રો અહીં જુઓ કે બધું x y અને અચળ પદ બરાબરની આ બાજુ જ છે એટલે સ્વરૂપ બેઠું જ આવશે x માઈનસ y ના છેદમાં 7 ઓછા 5 બરાબર 0 હવે આપણે જ્યારે અહીં a b અને c લખવાના છે તો x નો સહગુણક x જે છે એકલો છે એની આગળ કોઈ સંખ્યા નથી કોઈ નથી એટલે 1 ગણવામાં આવે છે એટલે x બરાબર 1 a બરાબર 1 ચલો y y નો સહગુણક જોઈએ તો એક તો પહેલા માઈનસ છે અને બીજો 7 છે એ નીચે છે ઉપર કોઈ નથી એટલે ઉપર કોણ હશે 1 અને નીચે 7 એટલે b બરાબર માઈનસ 1 ના છેદમાં 7 અને c બરાબર જો જોઈએ તો આ c થશે c બરાબર માઈનસ 5 ઓકે મિત્રો ચલો હવે આ બીજું ઉદાહરણ લઈએ તો તેમાં જુઓ કે માઈનસ 3x છેદમાં 2 બરાબરની આ બાજુ છે પણ 5y ના છેદમાં 3 ઓછા 6 બરાબરની આ બાજુ છે આ બંને પદને સૌ પ્રથમ આપણે આ બાજુની સાઈડ પર લઈ આવીએ બરાબર જો આપણે આ બાજુ લાવીએ તો ચિહ્ન બદલાઈ જશે પ્લસ નું માઈનસ અને માઈનસ નું પ્લસ એટલે અહીં બાજુ પલટ કરાવતા માઈનસ 3 ના છેદમાં 2x આની બાજુ પલટ કરાવો એટલે માઈનસ 5y ના છેદમાં 3 અને આ માઈનસ 6 ની બાજુ પલટ કરાવો એટલે પ્લસ 6 બરાબર 0 હવે મિત્રો અહીં સરખામણી કરીએ તો આ a છે કે a બરાબર માઈનસ 3 દૂતીયાંશ ચાલો b એટલે y નો સહગુણક કેટલા છે તો કે માઈનસ 5 તૃતીયાંશ અને આની વાત કરીએ તો અચળ પદ c બરાબર 6 ચાલો મિત્રો બીજો એક એક્ઝામ્પલ લઈએ 2x બરાબર 6 હવે તમે જુઓ કે x વાળું પદ છે પણ આની અંદર y વાળું પદ નથી y વાળું નથી એટલે 0y લખવો આપણે
એટલે જો આ 2x 0y હવે 6 જે છે એ બરાબર ની જમણી બાજુ છે એને ડાબી બાજુ લાવવા પડે અને પ્લસ હોવાથી બાજુ પલટ કરાવતા માઈનસ 6 બરાબર 0 ચલો સરખાવીએ a b c a બરાબર 2 b બરાબર 0 c બરાબર માઈનસ 6 ઓકે મિત્રો ચલો ત્રીજું જોઈએ આગળનું જોઈએ વર્ગમૂળમાં 7y ઓછા 4 બરાબર 0 મિત્રો y છે અચળ છે x નથી એટલે 0x વત્તા વર્ગમૂળમાં 7y વર્ગમૂળમાં 3y ઓછા 4 બરાબર 0 ચલો હવે a ની કિંમત b ની કિંમત અને c ની કિંમત ચલો a ની કિંમત કેટલી આવશે 0 b ની કિંમત વર્ગમૂળમાં 3 અને c ની કિંમત માઈનસ 4 a b ને c ઓકે ચલો હવે આમાં લખીએ તો જુઓ 3x બરાબર ની આ બાજુ છે માઈનસ 7y આ બાજુ છે એને આમ લઈ આવીએ તો 3x માઈનસ ને આમ લાવો પ્લસ 7y મિત્રો અહીં અંદર જુઓ અચળ પદ નથી અચળ પદ નથી તો વત્તા 0 બરાબર 0 ઓકે મિત્રો તો આ રીતે આપણે લખી શકીએ હવે આના પરથી a ની કિંમત b ની કિંમત અને c ની કિંમત આપણે જાતે લખી શકીશું બરાબર ને મિત્રો ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ 5x = 0 મિત્રો આની અંદર જુઓ કે માત્ર x વાળું પદ છે 5x y વાળું પદ નથી એટલે વત્તા 0y અચળ પદ નથી એટલે વત્તા 0 બરાબર 0 સરખાવી તો તો a બરાબર 5 થશે b બરાબર 0 અને c બરાબર 0 થશે તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય તથા a b અને c ની કિંમત પણ આપણે શોધી શકીએ બરાબર ને ચલો હવે 9 અને 10 માટે અગત્યના બીજા એક પ્રશ્નની આપણે ચર્ચા કરીશું ચાલો મિત્રો હવે બીજા કેટલા પ્રશ્નો વ્યવહારિક પ્રશ્નો જેને આપણે કહીએ અને પરીક્ષામાં આપણને અગ્ર લાગતા હોય તો વ્યવહારિક પ્રશ્નો હોય અહીં વાક્ય સ્વરૂપે આપેલું હોય અને વાક્ય સ્વરૂપે આપેલા પ્રશ્નોને આપણે સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવવાના થાય કે નીચે આપેલા વિધાનોને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે દર્શાવો દાખલા તરીકે એક પેન અને એક પેન્સિલ ની કિંમત નો સરવાળો રૂપિયા 50 છે એક પેન છે એક પેન્સિલ છે એનો સરવાળો છે રૂપિયા 50 હવે બે વસ્તુ છે પેન અને પેન્સિલ આ પેન જે છે એની કિંમત ને આપણે x રૂપિયા ધારી લઈશું અને આ પેન્સિલ જે છે એની કિંમત ને આપણે y રૂપિયા ધારી લઈએ અહીં આપેલું હોય પણ દરેક વખતે આપેલું ન હોય તો આપણે ધારી લેવાનું કે પેન ની કિંમત રૂપિયા x તથા પેન્સિલ ની કિંમત રૂપિયા y લો ચલો એક પેન ની કિંમત x રૂપિયા એક પેન્સિલ ની કિંમત y રૂપિયા નો સરવાળો એટલે વત્તા બરાબર 50 રૂપિયા છે એટલે કે x / y બરાબર 50 આ આપણું સમીકરણ થાય જો તમારે પ્રમાણિત કરવું હોય તો 50 ને આમ લાવો x / y ઓછા 50 બરાબર 0 ચાલો મિત્રો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ 4 પેન અને 3 પેન્સિલ ની કુલ કિંમત રૂપિયા 200 છે જુઓ મિત્રો કેટલી પેન છે 4 પેન 3 પેન્સિલ એ બંનેની કુલ 200 રૂપિયા છે એક પેન ની કિંમત x એક પેન્સિલ ની કિંમત y રૂપિયા હવે મિત્રો
एक पेन की कीमत एक्स रुपया हो, अपनी पास कितनी पेन छे? चार पेन। जो एक पेन की कीमत एक्स हो तो चार पेन की कीमत चार एक्स थाय, त्रण पेन्सिल की कीमत त्रण वाय थाय, कुल वत्ता कीमत रुपया 200 એટલે 3x 4x વત્તા 3y બરાબર 200, 200 ને આમ લાવો તો શું થશે 4x વત્તા 3y ઓછા 200 બરાબર 0। તો મિત્રો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ। આટલું જ કરવાનું છે, આ તો આપણી જાણકારી માટે છે, કરવું હોય તો કરી શકાય, ન કરો તો પણ ચાલે, પણ આટલા સમીકરણ બનાવતા આવડવું જોઈએ। ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ કે મયુર અને મયુરી ની ઉંમરનો તફાવત 10 વર્ષ છે, કેટલા જણ છે? બે જણા છે, એક મયુર છે અને એક મયુરી છે। તફાવત, તફાવત એટલે બાદબાકી છે, બાદબાકી કેટલી છે? 10 વર્ષ છે। ચલો મયુર એ મયુરી કરતા મોટો છે, એટલે મયુર મોટો છે, મયુરી નાની છે। ધારો કે મયુર ની કિંમત x અને મયુરી ની કિંમત y, મયુર ની કિંમત x, મયુરી ની કિંમત y, નો તફાવત, તફાવત એટલે બાદબાકી બરાબર 10 વર્ષ છે, એટલે કે x - y બરાબર 10 થશે। મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી આપણે આ પ્રકારના પ્રશ્નો લખી શકીએ। મિત્રો આ સમીકરણ ફેરવવાનું એ એક વાતનું પૂછાય છે, અને 10માં પણ જ્યારે તમને વ્યવહારિક દાખલા આવશે ત્યારે 4 માર્કનો દાખલો આવે, તેમાંથી બે વાક્ય પરથી બે રીતે સમીકરણ બનાવવાના, આ એક વાક્ય, એના પરથી એક, બીજા વાક્ય પરથી બીજો, અને પછી એનો ઉકેલ મેળવવાનો, એટલે એક સમીકરણનો એક માર્ક, બીજા સમીકરણનો એક માર્ક, એટલે 4 માર્કના દાખલામાં 2 માર્ક સમીકરણ બનાવવાના આવે। એટલે મિત્રો બરાબર 9 માંથી જ આપણે એની પ્રેક્ટિસ કરી લેવાની। ચલો ચોથો મુદ્દો, ચોથો પ્રશ્ન કે એક પેન ની કિંમત એક પેન્સિલ ની કિંમત કરતા બમણી છે। મિત્રો કઈ કઈ વસ્તુ છે? બે વસ્તુ છે, એક પેન છે અને એક પેન્સિલ છે, બરાબર ને? ચલો એક પેન, પેન ને આપણે ધારી લઈએ x અને પેન્સિલ ને ધારી લઈએ y, તો એક પેન એની કિંમત x, એક પેન્સિલ ની કિંમત y, બમણી છે, બમણી એટલે ડબલ, ડબલ એટલે બે ગણી, એટલે આની કિંમત આના કરતા બમણી છે, એટલે આની ઓછી છે, 10 છે અને 5 છે, આ મોટા છે ને આ નાના છે। જો તમારે બેવને સરખા કરવા હોય તો 5 ને 2 વડે ગુણવા પડે, તો 10 બરાબર 2 ગુણ્યા 5, x મોટો છે y નાનો છે, તો આપણે બમણી છે એટલે દેવને સરખા કરવા માટે y ને 2 વડે ગુણવા પડે, એટલે કે x બરાબર 2y। ઓકે મિત્રો, આ 2y ને આમ લાવો તો x - 2y બરાબર 0 લખી શકાય, આપણે આટલું લખીએ તો પણ ચાલશે। ચલો પાંચમો પ્રશ્ન, માતાની ઉંમર તેની પુત્રીની ઉંમર, માતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા 5 ગણી છે। ચલો કઈ કઈ વસ્તુ છે? તો કે એક માતાની ઉંમર છે, બીજું છે પુત્રીની ઉંમર, માતાની ઉંમર x, પુત્રીની ઉંમર y, અને 5 ગણી, ગણી એટલે ગુણવાના। ઓકે ચલો માતાની ઉંમર x, પુત્રીની ઉંમર y, બરાબર કોણ મોટું છે? માતા મોટી, પુત્રી નાની, નાનાને ગુણવાના કેટલા વડે? 5 વડે,
એટલે 5 વડે ગુણવા તો x 5 વડે ગુણો y ને તો બંને સરખા થાય એટલે કે x બરાબર 5y આમ લાવો તો x ઓછા 5y બરાબર 0 ઓકે મિત્રો તો ચાલો મિત્રો હજુ વધુ ઉદાહરણ લઈને વધુ સમીકરણ બનાવતા આપણે ચાલો મિત્રો હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ આ વ્યવહારિક પ્રશ્નો ખૂબ જ અગત્યના છે આ છઠ્ઠો પ્રશ્ન જે છે 5 વર્ષ પહેલા સચિનની ઉંમર રવિની તે સમયની ઉંમર કરતા 3 ગણી હતી મિત્રો 5 વર્ષ પહેલાની વાત છે અત્યારે આમાં બે જણા છે એક સચિનની ઉંમર છે અને એક રવિની ઉંમર છે ધારો કે સચિનની ઉંમર x વર્ષ ધારી લઈએ અને રવિની ઉંમર y વર્ષ ધારી લઈએ બરાબર હવે વાત છે 5 વર્ષ પહેલાની 5 વર્ષ પહેલા ધારો કે અત્યારે મારી ઉંમર 40 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હતી તો મારે શું કરવું પડે 40 ઓછા 5 બરાબર 35 થાય ઓકે હવે જુઓ સચિનની હાલની ઉંમર x વર્ષ છે બરાબર 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ પહેલા એટલે શું કરવાનું ઓછા 5 બરાબર રવિની તે સમયની ઉંમર ચલો સચિનની ઉંમર થશે x ઓછા 5 રવિની ઉંમર અત્યારે છે y તે સમયની એટલે 5 વર્ષ પહેલાની એટલે -5 બરાબર કરતા 3 ગણી હતી કોની 3 ગણી હતી સચિનની એટલે કે સચિન મોટો છે રવિ નાનો છે બંનેને સરખા કરવા હોય તો નાનાને ગુણવા પડે એટલે શું આવશે કે x ઓછા 5 બરાબર 3 કૌંસમાં y ઓછા 5 મિત્રો જો આને સાદરૂપ તમારે આપવું હોય તો પહેલા આપણે કૌંસ છોડવો પડે આ x ઓછા 5 બેઠા જ રહેશે અને આ 3 ની અંદર ગુણીએ તો 3y અને આને ગુણો 3 5 15 -15 અને આ બધું આમ લઈ આવો પ્રમાણિત કરવું હોય તો x ઓછા 5 ઓછા 3y ઓછા 15 ને આમ લાવો એટલે વત્તા 15 બરાબર 0 એટલે શું થશે x હવે જો આ બે સજાતીય પદ છે બરાબર ને તો x ઓછા 3y ઓછા 5 વત્તા 15 ઓછા વત્તા ઓછા એટલે 15 માંથી 5 જાય તો 10 મોટી સંખ્યા 15 નું ચિહ્ન પ્લસ બરાબર 0 તો મિત્રો આ રીતે વ્યવહારિક પ્રશ્નોમાં આપણે સમીકરણ બનાવી શકીએ ચલો 7મો પ્રશ્ન જોઈએ 10 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બમણી થશે આમાં કોની કોની વાત છે તો કે પિતાની ઉંમર છે અને પુત્રની ઉંમર છે બે જણા છે ધારો કે પિતાની ઉંમર x પુત્રની ઉંમર y તો પિતાની ઉંમર x પુત્રની ઉંમર y 10 વર્ષ પછી ધારો કે મારી ઉંમર અત્યારે 40 વર્ષ છે હાલની ઉંમર 40 વર્ષ છે તો 10 વર્ષ પછી શું થશે વત્તા 10 તો અત્યારે પિતાની ઉંમર હાલમાં x વર્ષ છે તો 10 વર્ષ પછી પિતાની ઉંમર x વત્તા 10 થશે અને પુત્રની ત્યારની ઉંમર કેટલી થશે y વત્તા 10 બમણી થશે હવે પિતા મોટો છે પુત્ર નાનો છે એટલે બેયને સરખા કરવા હોય તો પુત્રને 2 વડે ગુણવા પડે ઉપર સાદરૂપ આપ્યું એ રીતે આનું સાદરૂપ આપી શકાય અને બેઠા જ x વત્તા 10 2 ને અંદર ગુણો તો બરાબર 2y વત્તા 2 ને 10 સાથે ગુણો 2 દાન 20 બરાબર ને મિત્રો ચાલો આપણે આને આમ લાવી તો x વત્તા 10 વત્તા 2y નું ઓછા 2y -20 બરાબર 0 હવે જુઓ
x અને y વાળા પદ હવે આ બંને સજાતીય પદ છે અચળ પદ છે બંને વત્તા 10 ઓછા 20 એટલે આવશે માઈનસ 10 બરાબર 0 તો આ રીતે કરી શકાય ચલો આઠમો પ્રશ્ન જુઓ અમદાવાદ થી વડોદરા ની 3 ટિકિટ અને અમદાવાદ થી આણંદ ની 5 ટિકિટ ની કુલ કિંમત રૂપિયા 520 છે વાત છે અમદાવાદ થી વડોદરા ની ટિકિટ અને અમદાવાદ થી આણંદ ની ટિકિટ હવે અમદાવાદ થી વડોદરા ની જે ટિકિટ છે ધારો કે એક ટિકિટ ની કિંમત x રૂપિયા છે આપણી પાસે 3 ટિકિટ છે એટલે એની કિંમત 3x થશે અમદાવાદ થી વડોદરા ની અમદાવાદ થી આણંદ ની 5 ટિકિટ હવે અમદાવાદ થી આણંદ ની એક ટિકિટ ની કિંમત y છે તો 5 ટિકિટ ની કિંમત 5y થશે કુલ એટલે સરવાળો કિંમત બરાબર 520 રૂપિયા એટલે 3x વત્તા 5y બરાબર 520 રૂપિયા ચાલો મિત્રો ફરીથી એક એક્ઝામ્પલ લઈએ એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 10 એકમ વધારે છે એક લંબચોરસની લંબાઈ એટલે વાત છે લંબચોરસની લંબાઈની બીજી વાત છે લંબચોરસની પહોળાઈની 10 એકમ વધારે છે ચલો લંબાઈ એને ધારી લઈએ x પહોળાઈ એને ધારી લઈએ y તો લંબાઈ x પહોળાઈ y એક લંબચોરસની લંબાઈ લંબાઈ એટલે x તેની પહોળાઈ y કરતા 10 વધારે છે x y કરતા 10 વધારે છે એનો અર્થ કે x વધારે છે y ઓછા છે બેવને સરખા કરવા હોય તો ઓછામાં કોણ ઓછું છે y કેટલા ઓછા છે 10 વધારે છે એટલે y માં તમારે વત્તા 10 કરવા પડે બરાબર મિત્રો એટલે x બરાબર y વત્તા 10 થાય પ્રમાણિત કરવું હોય તો આને આમ લઈ આવવું પડે આપણે ચાલો એક લંબચોરસની પરિમિતિ 110 સેમી છે મિત્રો લંબચોરસની પરિમિતિનું સૂત્ર અહીં આપણે જરૂર પડે અને એની પરિમિતિ આપેલ છે 110 લંબાઈને x અને પહોળાઈને y સેમી લો ચલો મિત્રો લંબચોરસની પરિમિતિનું સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આપણે અગાઉના પાંચમા છઠ્ઠા ધોરણથી આ સૂત્ર ભણીએ છે કે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર ચાલો હવે બરાબર પરિમિતિ આપેલ છે આપણને કેટલી છે 110 બે કૌંસમાં લંબાઈ લંબાઈ કેટલી છે x વત્તા પહોળાઈ કેટલી છે y બરાબર 110 ઓકે મિત્રો ચલો બે ને આમ લઈ જાઓ તો 110 ભાગ્યા 2 થશે એટલે x વત્તા y બરાબર 55 110 ભાગ્યા 2 એટલે કેટલા થશે 55 ઓકે મિત્રો ચલો એ જ રીતે આ 11મો પ્રશ્ન છે જેની આપણે ચર્ચા કરીએ શું છે 11મો પ્રશ્ન તે જુઓ કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 60 છે બરાબર લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધા એટલે લંબચોરસની અર્ધ પરિમિતિ પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અર્ધ એટલે ભાગ્યા 2 2 અને 2 ઉડી જાય લંબાઈ વત્તા પહોળાઈ ઓકે ચલો લંબાઈ x ધારી લઈએ પહોળાઈ y ધારી લઈએ બેઉનો સરવાળો
અર્ધપરિમિતિ છે આ લંબાઈ વત્તા પહોળાઈ અર્ધપરિમિતિ છે તો અર્ધપરિમિતિ કેટલી છે 60 એટલે x y 60 બરાબર ને મિત્રો આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે ચલો મિત્રો હજુ આપણે વધારે ઉદાહરણ દ્વારા આનું સ્પષ્ટીકરણ મેળવીએ હવે આપણે 12મા પ્રશ્નની ચર્ચા કરીએ કે ધોરણ 9 માં કોયડાની પરીક્ષામાં ભાગ લેનાર છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા કરતા 4 ઓછી હતી બરાબર ધોરણ 9 માં કોયડાની પરીક્ષામાં ભાગ લેનાર છોકરા અને છોકરી બે જણા છે ધારો કે છોકરાની સંખ્યા x છોકરીની સંખ્યા y છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા કરતા 4 ઓછી હતી બરાબર કોની ઓછી હતી છોકરા ઓછા છે છોકરી વધારે છે બંનેને સરખા હોય કરવા હોય તો છોકરીમાંથી 4 ઓછા કરવા પડે અથવા છોકરામાં 4 વધારવા પડે પણ કન્ફ્યુઝન રાખવું નહીં છોકરા પહેલા લખી દીધા x છોકરી પછી લખી દીધી y 4 ઓછી ઓછી એટલે ઓછા 4 અને અહીં બરાબર એટલે x બરાબર y ઓછા 4 ઓકે મિત્રો ચાલો હવે પ્રશ્ન નંબર 13 કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા નવો અપૂર્ણાંક 9 ના છેદમાં 11 મળે મિત્રો અપૂર્ણાંકના અંશ અને છેદ બે વસ્તુ છે ધારો કે અંશ ધારી લઈએ x છેદ ધારી લઈએ y આપણે ખબર છે કે અપૂર્ણાંકમાં અંશ ઉપર આવે અને છેદ નીચે આવે બરાબર તો એક અપૂર્ણાંકનો અંશ x છેદ y માં 2 ઉમેરતા એટલે અંશમાં 2 ઉમેરો છેદમાં 2 ઉમેરો જવાબ 9 ના છેદમાં 11 આવે અંશ અને છેદમાં 2 ઉમેરતા જવાબ 9 ના છેદમાં 11 આવે સાદરૂપ આપવું હોય તો ચોકડી ગુણાકાર કરી શકાય 11 કૌંસમાં x 2 અને આ બાજુ ચોકડી ગુણાકાર કરો 9 કૌંસમાં y 2 11 ને ગુણી કાઢો 11 x 11 ને ગુણો 11 2 22 અને ગુણો 9 y અને ગુણો 9 2 18 આ બધું આમ લઈ આવો તો 11 x 22 ઓછા 9 y ઓછા 18 આ બધું આમ લાવો એટલે વત્તાનું ઓછા થશે ચલો 11 x માઈનસ 9 y 22 ઓછા 18 એટલે વત્તા 4 બરાબર 0 તો મિત્રો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણો બનાવી શકાય મિત્રો આ પાયો છે એના વગર કોઈ પ્રશ્ન પણ ઉકેલી શકાય એવા નથી એટલે સમીકરણ રચતા આપણને ખાસ આવડવો જોઈએ મિત્રો વધુ પ્રેક્ટિસ માટે અહીં મેં કેટલાક નીચે કેટલાક વ્યવહારિક પ્રશ્નો લખ્યા છે આપે આ વ્યવહારિક પ્રશ્નોની પોતે પ્રયત્ન કરવાનો છે મિત્રો હવે આપણે વધુ પ્રેક્ટિસ માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ હોમવર્કમાં સ્વાધ્યાય 3.1 ઉદાહરણ 1 અને સોરી સ્વાધ્યાય 4.1 આખું કરવાનું છે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 કરવાના છે એ ઉપરાંત ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ આ તો કરવાનું છે સાથે સાથે પાઠ્યપુસ્તકમાંથી 10માના પાઠ્યપુસ્તકમાંથી જે સ્વાધ્યાયો આપેલા છે આ સ્વાધ્યાયોમાંથી ઓછામાં ઓછા 15 જેટલા વ્યવહારિક પ્રશ્નો શોધી તેના સમીકરણ બનાવવાના છે ઓકે મિત્રો તો આ રીતે આપણે બધાએ જાતે પ્રયત્ન કરવાનો છે મિત્રો ફરી મળીશું નવા એપિસોડમાં નવી વાતો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ